પુણા ખાતે આવેલા રાધે રાધે પાર્કિંગમાંથી સામાજિક કાર્યકર્તા દ્વારા બાયોડીઝલ ટેમ્પો ઝડપી પાડી મામલતદારની જાણ કરાઈ હતી, જેથી મામલતદારે પોલીસ સાથે મળી સ્થળે પહોંચી ટેમ્પોને સીલ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં બાયોડીઝલનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડીઝલના ભાવ આસમાને પહોંચતા જ બાયોડીઝલનું વેચાણ વધ્યું છે. ત્યારે પૂણા વિસ્તારમાં રાધે રાધે પાર્કિંગમાંથી સામાજિક કાર્યકર્તા દ્વારા બાયોડીઝલ ભરેલો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો અને બનાવ અંગે મામલતદારને જાણ કરાતા જ મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો. રેડ પડી ત્યારે ત્રણ જગ્યાએ બસમાં ડીઝલ પુરાઈ રહ્યું હતું, જેથી બાયોડીઝલ ભરેલા ટેમ્પાને મામલતદાર દ્વારા સીલ કરાયો હતો અને ત્યારબાદ ટેમ્પાને પૂણા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. હાલ ટેમ્પા ચાલકની પોલીસે અટકાયત કરી છે. સીતાનગર ચોકડી પાસે રામદેવ પાર્કિંગની બાજુમાં રાધે રાધે પાર્કિંગની અંદર બાયોડીઝલ ગેરકાયદેસર વેચાતું હતું એવી અમારા ગ્રુપને માહિતી મળી હતી. ત્યારે અમારા ગ્રુપના જે સંજયભાઈ કરીને છે એણે કંટ્રોલને જાણ કરી અને કંટ્રોલની ગાડી આવી પોલીસ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો છે અને પૂણે પોલીસ સ્ટેશનની અંદર જથ્થો પકડી પાડ્યો છે અમારી ટીમે અને કાયદેસરની કાર્યવાહી પૂણે પોલીસ સ્ટેશન કરી રહી છે. અને આ ગાડી જે છે GJ20U5654 નંબરની ગાડીની અંદર જથ્થો પકડાયેલો છે અને મશીન પણ પકડાયેલું છે, આરોપી પણ પકડાયેલા છે, મામલતદાર આવે છે સીલ કરવા માટે. પૂણાને સરથાણા વિસ્તારમાં બાયોડીઝલ લઈને વારંવાર વિરોધનો વંટોળ ઊભો થઈ રહ્યો છે, ત્યારે ફરી સામાજિક કાર્યકર્તા દ્વારા બાયોડીઝલ ભરેલો ટેમ્પો ઝડપાયો હોય તો અંગે તંત્રને કેમ જાણ થતી નથી તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.